હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ શિવમ ક્લાસીસ. આજના વાણિજ્ય વ્યવસ્થા સબ્જેક્ટના લેક્ચરમાં આપણે એક નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ. એ ચેપ્ટર છે ચેપ્ટર નંબર 9, નાણાકીય બજાર. નાણાકીય બજાર એટલે ફાઇનાન્શિયલ માર્કેટ. તો આજના લેક્ચરમાં આપણે આ ચેપ્ટરનો એક મહત્વનો ટૂંકનો ટાઈપનો પ્રશ્ન સમજીએ. એ ક્વેશ્ચન કયો છે? તો ક્વેશ્ચન આવે છે કે નાણાં બજાર એટલે શું, અને આ નાણા બજારના લક્ષણો, તેની લાક્ષણિકતાઓ જણાવો. પહેલો પ્રશ્ન છે, અતિશય મહત્વનો પ્રશ્ન છે, જેમાં પાઠનો બેઝિક સાર મળે છે કે નાણા બજાર એટલે શું અને તેના લક્ષણો એટલે શું. તો એની પ્રસ્તાવના સમજીએ. કહે છે કે ભારતના નાણાકીય માળખાને મુખ્યત્વે બે ભાગમાં વહેંચવામાં આવે છે. એટલે ભારતનું જે નાણાકીય માળખું છે, એટલે કે તમે કોઈ પણ ઉદ્યોગ ધંધાની શરૂઆત કરો છો, કોઈ પણ કામકાજ તમે કરો છો, એમાં તમારે મૂડી જોઈએ છે, નાણું જોઈએ છે. તો એ મેળવવા માટેના જે છે જુદા જુદા જે પ્રાપ્તિ સ્થાનો હોય ને, એવા નાણાં બજારના બે ભાગ પડે છે. પહેલું આવે છે સંગઠિત નાણાકીય માળખું, અને બીજું આવે છે અસંગઠિત નાણાકીય માળખું. હવે સંગઠિત નાણાકીય માળખું એટલે શું? તો કે જે નાણાકીય માળખા ઉપર, જે નાણાં બજાર ઉપર સરકારના કે આરબીઆઈના નિયમો લાગુ પડે છે, કે જે સરકારના ને આરબીઆઈના ડાયરેક્ટ જે છે અંકુશ નીચે કામ કરે છે, એને સંગઠિત નાણાં બજાર કહેવાય છે. જ્યારે અસંગઠિત નાણાં બજાર, અસંગઠિત માળખું શું છે? તો કે જે સરકારના કે ડાયરેક્ટ આરબીઆઈના જે છે અંકુશ નીચે કામ કરતા નથી, જેને કોઈ નિયમ લાગુ પડતા નથી, એને અસંગઠિત માળખું કહેવાય છે. તો હવે આ જે સંગઠિત નાણાકીય માળખું છે, એના જે છે મુખ્યત્વે ચાર ઘટકો છે. કયા ચાર ઘટકો છે? કયા છે? નાણાકીય સંસ્થા, નાણાકીય સાધનો, નાણાકીય સેવાઓ અને નાણાકીય બજાર. હવે આ જે મુદ્દાઓ છે એની આપણે આ પાઠમાં વિસ્તૃતમાં ચર્ચા કરવાની છે. હવે નાણાકીય બજાર જે છે, એ નાણાકીય બજારના પેટા બે ભાગ પડે છે. એ નાણાકીય બજારમાં પહેલું આવે છે મૂડી બજાર, અને બીજું આવે છે નાણાં બજાર. હવે મૂડી બજાર શું છે? તો કે મૂડી બજાર જે છે એ લાંબા ગાળાની જામીનગીરીઓ માટેનું બજાર છે. જ્યારે નાણાં બજાર શું છે? તો નાણાં બજાર એ ટૂંકા ગાળાની જામીનગીરીઓનું બજાર છે. તો ચાલો તેની વ્યાખ્યા દ્વારા જ આપણે સમજીએ. તો પહેલાં નાણાં બજારનો અર્થ અને વ્યાખ્યા એ પાસ જોઈએ. કહે છે, નાણાંની નજીકની અવેજી ધરાવતી નાણાકીય અસ્કયામતો, મિલકતો, સાધનોનું ટૂંકા ગાળાનું બજાર એટલે નાણાં બજાર. મતલબ રોકડ રકમ નહીં, શબ્દ શું વાપર્યો છે? નાણાંની નજીકની અવેજી ધરાવતી, એટલે કે નાણાં જેવી જ મિલકત હોય પણ જેને ટૂંક સમયમાં તરત જ તમે રોકડમાં રૂપાંતર કરી શકો એવી મિલકત હોય, એવી જામીનગીરી હોય. જો કહે છે નાણાંની નજીકની અવેજી ધરાવતી નાણાકીય અસ્કયામતો, કે જેને તમે ટૂંક સમયમાં રોકડમાં રૂપાંતર કરાવી શકો, એનું ટૂંકા ગાળાનું બજાર એટલે નાણાં બજાર કહેવાય. તો એની વ્યાખ્યા શું કહે છે? જોઈએ કે નાણાં બજાર એટલે ટૂંકા ગાળાની નાણાકીય મિલકતો કે જે ઊંચી તરલતા સાથે નાણાંની નજીકની અવેજી ધરાવે છે, અને એના વ્યવહારો માટેનું બજાર એટલે નાણાં બજાર. તો એ ટૂંકા ગાળાની જામીનગીરીઓનું બજાર છે, જેને નાણાં બજાર કહેવાય છે. આની પહેલે આપણે ચર્ચામાં લીધી હતી, ટૂંકો ગાળો કોને કહેવાય? તો કે એક વર્ષથી ઓછો સમયગાળો હોય એને ટૂંકો ગાળો કહેવાય. શું કહે છે? ત્યારબાદ જો કહે છે, નાણાં બજાર એ ટૂંકા ગાળાની, એટલે કે એક વર્ષ કે તેથી ઓછા સમય માટે પાકતી મુદત ધરાવતી જામીનગીરીઓનો એક પ્રકાર છે, જેમાં ઊંચી તરલતા ધરાવતી નાણાકીય મિલકતોનો વેપાર થાય છે. તે ટૂંકા ગાળા માટે નાણાં ધિરાણ કરવાનું અને ઊંચીના નાણાં મેળવવાનું એક પ્રકારનું બજાર છે. એટલે કે તમે ઊંચીના નાણાં આપી પણ શકો છો અને મેળવી પણ શકો છો, એવું ટૂંકા ગાળાનું બજાર છે. નાણાં બજાર એ શેર બજાર જેવું ભૌતિક સ્થળ નથી, પરંતુ નાણાંનો વેપાર કે લેવડ દેવડ કરતી વિવિધ સંસ્થાઓનો સમૂહ છે. જે શું વાત કરી? કે જેમ આપણે શેર બજારના લેવડ દેવડ કરવા માટે આપણે બોમ્બે સ્ટોક એક્સચેન્જ જે મૂળ સ્થળ આવેલું છે, એવું જે છે મૂર્ત સ્વરૂપનું, એ દેખાય એવું જે છે અસ્તિત્વ નથી, પરંતુ એવી જુદી જુદી સંસ્થાઓનો સમૂહ છે કે જે નાણાંની સુવિધા આપે છે, નાણાંના અવેજીની મિલકતોની સુવિધા આપે છે. તો કહે છે આ નાણાં બજારમાં બે પક્ષકારો હોય. એક,
નાણાંનું ધિરાણ કરનારા, નાણાંનું ધિરાણ એટલે કે આપનારા કોણ કોણ? રિઝર્વ બેંક, જુદી જુદી વેપારી બેંકો, સહકારી બેંકો, શરાફી પેઢીઓ વગેરે. બે, નાણાં ઉછીના મેળવનારા. નાણાં ઉછીના મેળવનારા ખેડૂતો, વેપારીઓ, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, મીન્સ કે કોઈ પણ કે જે બેંકો પાસેથી કે આવી નાણાકીય સંસ્થાઓ પાસેથી ઉછીની મૂડી મેળવવા ઈચ્છતા હોય એ બધાનો એમાં સમાવેશ કરી શકાય. તો હવે આ જે ટૂંકા ગાળાનું નાણાં બજાર છે એના આપણે લક્ષણોની ચર્ચા કરીએ. તો પહેલું લક્ષણ કહે છે બે ભાગ. તો નાણાં બજારના બે ભાગ પડે છે, સંગઠિત નાણાં બજાર અને અસંગઠિત નાણાં બજાર. મતલબ કે જે નાણાં બજાર કેન્દ્ર સરકારના અને આરબીઆઈના નિયંત્રણને અંકુશ હેઠળ હોય એને સંગઠિત કહેવાય છે, અને જે બજાર કેન્દ્ર સરકાર કે આરબીઆઈના અંકુશ હેઠળ ન હોય તેને અસંગઠિત બજાર કહેવાય. ટૂંકા ગાળાની મુદત, એક વર્ષ કે તેથી ઓછી મુદતે પાકતી મિલકતો કે સાધનોનું તે બજાર છે. શાખપાત્રતા એટલે કે તમારી ક્રેડિટ. નાણાં બજારમાં ભાગ લેનારાઓની શાખપાત્રતા મહત્વની છે. જી હા, બજારમાં તમારી પેઢીનું મહત્વ કેટલું છે, શાખપાત્રતા કેટલી છે એના આધારિત તમને નાણાં બજારમાં મહત્વ મળે છે. સ્થળનો અભાવ, નાણાં બજાર કોઈ ચોક્કસ સ્થળ નથી. હમણાં આગળ જ જોયું એ સ્થળ નથી, પરંતુ આરબીઆઈ, વેપારી બેંકો, વીમા કંપનીઓ કે મ્યુચ્યુઅલ ફંડ જેવી સંસ્થાઓ છે, આ બધી સંસ્થાઓનો સમૂહ કે જે નાણાં ધીરવાનું કામ કરે છે એ સમૂહ એને નાણાં બજાર કહેવાય છે. તરલતા, નાણાં બજાર એ ટ્રેઝરી બિલ, કોલ મની જેવા ઝડપથી રોકડમાં રૂપાંતર થાય તેવા નાણાકીય સાધનોનું બજાર છે. હવે ટ્રેઝરી બિલ ને કોલ મની શું છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સમજશું, પણ એમ કહે છે કે આ બધી જે જમીનગીરીઓ છે એને તરત જ રોકડમાં રૂપાંતર કરી આપે છે એવું એ બજાર છે. તો તેની કેટલીક પેટા શાખાઓ, આર્થિક વિકાસ તેમજ ટેકનોલોજીને કારણે નાણાં બજારની પેટા શાખાઓ જેવી કે કોલ મની માર્કેટ, બોન્ડ માર્કેટ, ટ્રેઝરી બિલ માર્કેટ વગેરે વગેરે પેટા શાખાઓ પણ વિકાસ પામી છે. ઓછું જોખમ, મોટાભાગના નાણાકીય સાધનો દેવાના છે પરંતુ અન્ય નાણાકીય સાધનોની સરખામણીમાં ઓછું જોખમ ધરાવતા સલામત છે. જી હા, અહીં જે છે મોટાભાગના જે કાંઈ પણ નાણાકીય સાધનો છે એ દેવાના સ્વરૂપમાં હોય છે કે જે પરત આપવાના જ હોય છે, તો એમાં જે છે મોટાભાગે જોખમ ઓછું રહે છે. ત્યારબાદ કહે છે કામગીરી પર આધારિત, નાણાં બજારની સફળતા બેન્કિંગ પદ્ધતિ અને નાણાકીય સંસ્થાઓની કામગીરી પર આધારિત છે. જી હા, જે બેન્કિંગ પદ્ધતિ છે કે જુદી જુદી નાણાકીય સંસ્થાઓ છે એની કેટલી કાર્યક્ષમ કામગીરી છે એના ઉપર આ નાણાં બજારના વિકાસનું મહત્વ રહેલું છે. રાઈટ ફ્રેન્ડ્સ, તો આજે આપણે આ ચેપ્ટર નંબર 9નો પહેલો ક્વેશ્ચન સમજ્યા કે જે ખૂબ જ સરસ મજાનો આઈએમપી ક્વેશ્ચન છે. તો ચાલો હવે નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછું એક નવા પ્રશ્ન સાથે મળીશું.